નસવાડી ખાતે કૃષક ભારતી કો ઓ લિમિટેડ વડોદરા અને નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સહકારી પરિષદ યોજાઈ. નસવાડી ખાતે કૃષક ભારતી કો ઓપરેટિવ લિમિટેડ વડોદરા અને નસવાડી ખેતીવાડી ઉત્પન્ન સમિતિ દ્વારા સહકારી પરિષદ યોજાઈ, જેમાં સુખરામભાઈ રાઠવા સાહેબ, ધીરુભાઈ ભીલ, હિંમતજીભાઈ, લલિતભાઈ પટેલ, દીપકભાઈ શાહ, જયેશભાઈ પટેલ, કેવી પટેલ સાહેબ, પ્રકાશભાઈ પટેલ સાહેબ, યોગેશભાઈ અમીન સાહેબ તેમજ છોટાઉદેપુર જિલ્લાના તમામ સહકારી મંડળીના તમામ મંત્રીઓ ખેડૂતો માટે સંખ્યામાં હાજરી આપી હતી. હાલમાં ખેડૂતો પોતાના ખેતરોમાં મોટી અને વધુ ઉપજ મેળવવા માટે જે ખાતરનો વધુ ઉપયોગ કરે છે તે ઓછો કરી અને વધુ સારી ખેત પેદાશ મેળવવા અને ખેડૂતો વધુ પ્રગતિશીલ બને તે હેતુથી કૃપકયુ સહકારી પરિષદમાં માર્ગદર્શન અપાયું, જેમાં ખેડૂતો વધુ ઉત્પાદન માટે રાસાયણિક ખાતરની જગ્યામાં જૈવિક ખાતરનો ઉપયોગ કરી વધુ ઉપજ પર ભાર મુકાયો. અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી. કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ એટલે એનું શોર્ટફોર્મ નામ છે ક્રિપકો. ક્રિપકો કંપની અને એપીએમસી બોડેલીના સંયુક્ત ઉપક્રમે ખેડૂતોના લાભમાં અને સહકારી મંડળીઓના લાભમાં એક કાર્ય શિબિર આજે રાખવામાં આવી હતી. હું પોતે પણ સહકારી મંડળી ચલાવું છું અને એ નાતે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો ત્યારે ખેડૂતોના હિતમાં આ કામ કરતી સંસ્થા આખા રાજ્યમાં અને આખા દેશમાં પણ મોટી સંસ્થા છે એમ કહું તો ખોટું નહીં. અને હાલમાં આ કંપની જે રીતના કામ કરી રહી છે તે જોતાં ભવિષ્યના દિવસોમાં કંપની ખેડૂતો માટે સારા સારા પ્રોગ્રામ લઈને આવશે. હાલમાં જ નવી પ્રોડક્ટ એમણે લોન્ચ કરી છે, કરેલી પ્રોડક્ટ થકી ખેડૂતોને પૈસા બચાવવાનો અને ઉપજ વધારે આપવાનો એમ. આજે કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ અને નસવાડી એપીએમસી દ્વારા આદિવાસી જેવા અંતરિયાળ ગામમાં વિવિધ ખાતર વિતરણ કરનારા અને સહકારી સંસ્થાના પ્રતિનિધિઓની એક સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં આજના સહકારી પરિષદના ઉદ્ઘાટક માનનીય છે સુખરામભાઈ રાઠવા સાહેબ અને અન્ય ખેતીવાડી અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, એપીએમસીના ચેરમેનશ્રીઓ અને ખાતર વિક્રેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ખાસ કરીને તો આવા અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ક્રિપકો દ્વારા એક આ સહકારી પરિષદનું આયોજન જે કરવામાં આવ્યું છે તેનો મુખ્ય ઉદ્દેશ તો એ છે કે આપ સૌ જાણો છો તેમ ફોસ્ફેટિકના ખાતરોના ભાવ વધતા રહેલા છે અને નાઇટ્રોજનયુક્ત ખાતર છે એના ભાવ એ પ્રમાણમાં ન વધવાના સાથે જે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જેનો આદર્શ રેશિયો જોઈ 4:2:1 એ અસંતુલિત થવાને કારણે આજના તબક્કે ભારતીય અને ગુજરાતની જમીનો છે એની ફળદ્રુપતા અને ઉત્પાદકતા છે એ આજે એક જગ્યાએ અટકી ગઈ છે અથવા તો ડિસ્ટર્બ થઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ છે વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ, વધુ પડતા અને બેફામ જંતુનાશક દવાનો ઉપયોગ અને જ્યાં જ્યાં પાણીની ઉપલબ્ધતા વિપુલ પ્રમાણમાં છે ત્યાં વધારે પડતા પાણીના ઉપયોગના હિસાબે આપણી જમીન